સમાચારમાં આગળ વધીએ તો આજે જલારામ બાપાની 222મી જન્મજયંતી ઉજવાઈ રહી છે. વીરપુર જય જલારામના નાદની સાથે જલારામ મયક બની ગયું છે. જલારામ બાપાની જન્મજયંતિ લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વીરપુરના લોકોએ ઘરે ઘરે રંગોળી બનાવી છે. ભક્તો દ્વારા 222 કિલોની કેક પણ તૈયાર કરવામાં આવી છે. દેશ વિદેશમાંથી ભક્તો બાપાના દર્શન કરવા માટે આવ્યા છે. મોડી રાતથી જલારામ બાપાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. વધુ વિગતો સાથે સહયોગી મોહિત ભટ્ટ જોડાઈ ચુક્યા છે. મોહિત, જલારામ બાપાની 222મી જન્મજયંતિ ખાસ કરીને ઉજવણીને લઈને કેવો છે માહોલ અને ભક્તોમાં કેવો છે ઉત્સાહ? મોહિત, જલારામ બાપાની 222મી જન્મજયંતિ છે, મંદિરમાં કેવો માહોલ છે અને ભક્તોમાં કેવો ઉત્સાહ છે? સૌપ્રથમ આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જલારામ મંદિરના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે તેઓ ઉમટી પડ્યા છે. દેશ અને દુનિયામાંથી લોકો છે તે આજના દિવસે જલારામ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભાવિક ભક્તો છે તે આજે બાપાના દર્શન કરવા માટે અહીં પહોંચી રહ્યા છે. આપણી સાથે અહીંના સ્થાનિક વેપારી છે, તેની સાથે આપણે વાત કરીશું. શું કહેશો, આજના દિવસે કયા કયા પ્રકારનું આયોજન છે? મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉમટી રહ્યા છે, શું કહેશો? આજના દિવસે સંત શિરોમણી જલારામ બાપાની 222મી જન્મજયંતિ છે. આજથી 222 વર્ષ પહેલા માતા રાજબાઈના કુખે સંત શિરોમણી જલારામ બાપાનો જન્મ થયો હતો. પિતા પ્રધાન ઠક્કર અને મા રાજબાઈના પુત્ર સંત શિરોમણી જલારામ બાપા. ગયા વર્ષે કોરોના કહેરને કારણે સાદાઈથી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. એક વર્ષથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે ઉત્સાહ અને ઉમંગથી આ જન્મજયંતિની ઉજવણી કરવી છે. આજ રાત્રિના 3 વાગ્યાથી ભાવિક દર્શનાર્થીઓની ભીડ અહીં જોવા મળે છે. લોકો દર્શન કરે છે, હવે મહાપ્રસાદ લેશે અને ધન્યતા અનુભવશે. સ્પષ્ટપણે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રિના જે 3 વાગ્યાથી ભાવિક ભક્તો છે તે અહીં ઉમટી પડ્યા છે. આપણે કેટલાક ભક્તો છે તેની સાથે આપણે વાત કરીશું. શું કહેશો, આપ દર વર્ષે આપ દર્શન કરવા માટે આવતા હો છો, ગયા વર્ષે કોરોના હતા, કેવી લાગણી અનુભવી રહ્યા છો? ગયા વર્ષે ને 2 વર્ષ થયા આપણે બાપાના દર્શન નહીં કરી શક્યા અને આજે આટલી ભારી ભીડ છે અને પહેલાં જેવો માહોલ તો લાગી રહ્યો છે આજે. અને બીજું એ છે કે જલારામ જયંતિ ફક્ત જલારામ જયંતિ નથી, આ એક અમારા માટે પર્વ છે, એક તહેવાર છે. અને વીરપુર ગામ એટલું રમણીય ગામ છે, આજે દિવાળી જેવો માહોલ છે, દીવાથી ઝગમગાઈ રહ્યું છે, ઘરે ઘરે રંગોળી છે, દીવા પ્રગટાવવામાં આવ્યા છે, લોકો દૂર દૂરથી એટલી જગ્યાએથી યાત્રાઓ દર્શન કરવા માટે અહીંયા આવે છે. અને લોકોની અંદર એટલી બધું ઉત્સાહ અને આનંદ છે કે હવે આ કોરોના કાળ ગયો અને એક નવો હવે કાળ સારો એવો બધા લોકોના જીવનમાં આવશે. પ્રાર્થના કરી બાપાના દર્શન કરી શું? પ્રાર્થના કરી કે આ દુનિયાની અંદર કોરોના ચાલ્યો જાય, બધું ચાલ્યું જાય અને એકદમ શાંતિથી ફરી પાછું જેવો ધમધમતો માહોલ એવો પાછો બધો ધમધમતો માહોલ થઈ જાય અને આપણે બધા સુખ શાંતિથી રહેતા થઈ ગયા, એ જ ભગવાનને પ્રાર્થના કરીએ. સુખ શાંતિથી રહી શકે તે પ્રકારની પ્રાર્થના છે તે કરવામાં આવ્યું છે. દૂર દૂરથી લોકો છે તે દર્શન કરવા માટે. આપ ક્યાંથી દર્શન કરવા આવ્યા છો, શું કહેશો? અમે સુરતથી દર્શન કરવા આવ્યા છીએ. સુરત કતારગામ વિસ્તારમાં અને અમરોલી વિસ્તારમાં અમે રહીએ છીએ અને અહીંયા આજે જલારામ જયંતિના દિવસે અમે અહીંયા આવ્યા છીએ તો અમને બહુ ખુશીની લાગણી થાય છે અને ખરેખર અહીંયા જે લોકોનો ભાવ પ્રેમ અમને જે મળી રહ્યો છે અને જેવું લોકો કહે છે કે અહીંયા બહુ ટ્રાફિક છે, આ છે, એવું કંઈ અમને જોવા નથી મળ્યું અને ખરેખર અમને બહુ સારી સગવડ પણ મળી છે. જય જલારામ બાપા. સ્પષ્ટપણે જય જલારામના નાદ સાથે ભાવિક ભક્તો છે તે અત્યારે દર્શન કરી રહ્યા છે. દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ, ભક્ત શ્રી જલારામના નાદ સાથે લોકો છે દર્શન કરે છે. કાકા ક્યાંથી આપ આવો છો? મુંબઈથી આવું છું સાહેબ, બાપાની 222મી જન્મજયંતિ. બાપાના પરચા અપરંપાર છે, અગણિત ઉપકાર છે, અસીમ કૃપા છે. ડગલે ને પગલે બાપા પડછાયાની જેમ સાથે છે. બાપાના બે જ મંત્ર છે, જ્યાં હરી ત્યાં રોટલો ત્યાં હરી ઢુકડો. અને એ બાપા સાર્થક કર્યું છે. રઘુરામ બાપા પરિવાર જે આયોજન કર્યું છે, આટલી મોટી મહાબીમારીમાં પણ જે રીતના ભક્તોને દર્શન સાથે પ્રસાદીનો લાભ આપે છે એ એકદમ ન કહેવા જેવી અને
ન માનવા જેવી વાત છે. તો આ હજરા હજુર બાપાના પરચા છે. 222મી જન્મ જયંતિ છે ને આજના દિવસે લોકો ભાવિક ભક્તો છે તે બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે, સાથે સાથે મહાપ્રસાદનું, કારણ કે અહીંનું હરિહર છે તે ખૂબ જ મોટું હરિહર છે અને લોકો છે તે અહીં ખીચડી જરૂરથી આરોગતા હોય છે ને તેને કારણે જ લોકો મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યા છે. આજે વીરપુર ગામ છે તે ગામમાં એક દિવાળી જેવો માહોલ છે, કારણ કે ઘરે ઘરે દીવા પ્રગટાવવામાં આવ્યા છે, ઘરે ઘરે રંગોળી કરવામાં આવી છે અને દેશ વિદેશથી અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ સ્થળોએથી લોકો છે તે અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે અને પોતાની જાતને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગત રાતથી દર્શન માટે લાંબી કતારો જોવા મળી રહી છે.